समीर भाई स्टार्ट करिए। हाँ करो। नमस्कार, कामधेनु यूनिवर्सिटी ना विस्तरण शिक्षण नियामक श्री नी कचेरी द्वारा आयोजित ऑनलाइन प्रशिक्षण कार्यक्रम नो आज 32मो सत्र आज अपने प्रसारित करवा जई रहा छे। त्यारे आज अपनी वच्चे आणंद वेटनरी कॉलेज कामधेनु यूनिवर्सिटी कैम्पस माथी डॉक्टर डीवी चौधरी साहेब अपनी साथे उपस्थित छे। हूँ साहेब नु हार्दिक स्वागत करू छू। डॉक्टर डीवी चौधरी साहेब पशु प्रजनन अने प्रजनन नी लगती समस्याओना निष्णात छे। आजना कार्यक्रम में उपस्थित सर्वे पशुपालक मित्रों, अपने सब जाणीए छीए तेम जो अपने नफाकारक अने आदर्श पशुपालन करवू होय तो गाय अने भैंस में जे वियाण चक्र नो समय गाळो ए जळवावो खूब ज जरूरी छे। जो वियाण चक्र समयसर जळवाय तो ज पशु आपणा त्यां वधुमां वधु वियाण करी वधु बच्चा आपी शके अने पशु मालिक वधुमां वधु दूध उत्पादन करी शके। तो वियाण चक्र जळवावा माटे पण पशुपालकोए खास करीने पशुओमां जे वेतरे आवता होय गरमीमां आवता होय एनी ओळख करवी ए खूब ज जरूरियात छे। तो ज ए पशु मालक पोताना पशुने समयसर બિદ્ધાન કરાવી શકે અને પશુ ગાભણ થઈ શકે। તો આપણે પશુઓમાં ઋતુકાળ નિદાન માટે વિષય લઈને આજે આપણી સાથે આણંદ વેટરનરી કોલેજના ડોક્ટર સાહેબ ડોક્ટર ડીવી ચૌધરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। હું એમને વિનંતી કરીશ કે તેઓ આપણને પશુઓમાં ઋતુકાળ નિદાન વિશે વિસ્તૃત માહિતી આપે। ડોક્ટર ચૌધરી સાહેબ નમસ્કાર। ખેડૂત મિત્રો, આજે આપણે જે વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે સાહેબે વાત કરી એ પ્રમાણે પશુઓમાં ઋતુકાળ નિદાન અને તેનું મહત્વ આપણે જાણીએ છીએ કે દાળા પશુને આપણે જે આપણે પાળીએ છીએ એમાં સૌથી મહત્વનું પાસું જે હોય તો એ છે કે આપણું પશુ જે છે એ સમયસર ગાભણ થઈ જાય। તો એના માટે જરૂરી એ છે કે પશુ જ્યારે વેતરમાં આવે ત્યારે એને યોગ્ય નિદાન થાય અને સમયસર એનું બીજદાન થાય। તો આપણે જાણીએ છીએ કે ખેતી અને પશુપાલન એકબીજા સાથે સંકળાયેલા છે। પશુપાલન જે છે એ સમયની માંગ છે અને એના માટે દિવસે દિવસે પશુપાલનનો વ્યવસાય વધી રહ્યો છે। વૈજ્ઞાનિક રીતે જો આપણે પશુપાલનમાં જોવા જઈએ તો બે ત્રણ પાસા મહત્વના છે। એક છે પશુ પ્રજનન અને સંવર્ધન, બીજી વસ્તુ છે પશુનું વ્યવસ્થાપન અને ત્રીજું છે પશુની યોગ્ય માવજત અને એને યોગ્ય ખોરાક પાણી જે આપણે પૂરા પાડીએ છીએ। તો આ ત્રણ મહત્વના પાસામાં પશુ સંવર્ધન અને પશુ પ્રજનન અને એમાં પણ જ્યારે પશુ વેતરમાં આવે ત્યારે એનું યોગ્ય સમયે બીજદાન થાય એ આપણા માટે બહુ મહત્વનું છે। એટલે આપણે ખેડૂત મિત્રો તરીકે આપણને જાણકારી હોવી જોઈએ કે પશુ ગરમીમાં આવે ત્યારે કેવા લક્ષણો બતાવે અને કયા સમયે આપણે કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ। આમ જોવા જઈએ તો શું કહેવાય કે ગાય ભેંસો જે છે ગાયોમાં 12-13 મહિનાની આસપાસ એનું વિયાણ થઈ જવું જોઈએ અને ભેંસોમાં 13-14 મહિના તો જ આપણે નફાકારક પશુપાલન કરી શકીએ। નહીતર શું થાય કે આપણે એક તરફ આપણે ખોરાક વ્યવસ્થાપન એ આપણા જે પ્રયત્નો છે એ ચાલુ છે, બીજી બાજુ પશુમાંથી આપણે ઉત્પાદન લઈ શકતા નથી। એટલા માટે રિપ્રોડક્શન એટલે કે એનું શું કહેવાય કે સમયસર વેતરે આપવું, ગાભણ થઈ જવું અને સારી રીતે બચ્ચાને જન્મ આપવો એ બધા પાસાઓ બહુ મહત્વના છે। હવે વિશ્વના દેશોની સરખામણી આપણે કરવા જઈએ તો બીજા દેશોની સરખામણીમાં આપણા પશુનું દૂધ ઉત્પાદન ઓછું છે અને એનું કારણ એ છે કે દૂધ ઉત્પાદન ક્ષમતા અને વ્યવસ્થાપન આપણે બરોબર આપણે આપી શકતા નથી। હવે જો આપણે આપણા પશુઓની ઓલાદ સુધારવી હોય તો કૃત્રિમ બીજદાન જ એકમાત્ર રસ્તો છે કે જેનાથી આપણે આપણા પશુઓનું જનીનિક જે એના ગુણો છે એમાં આપણે વધારો કરી શકીએ। એના લીધે જે છે કે પશુની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય
એટલે આપણે જોઈએ છીએ કે વર્ષોથી પહેલા સમયમાં આજથી 50-60 વર્ષ પહેલા જે કુદરત રીતે પશુ ખેડવાતા હતા તે અત્યારે આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે અને આપણે કૃત્રિમ રીતે પશુને ખેડવીએ છીએ, એટલે કે કૃત્રિમ વિસ્તાન કરાવીએ છીએ. અને એટલા માટે વધારે મહત્વનું બની જાય છે કે વેતરની ઓળખ જે છે એ આપણે કરવી પડે છે, એટલે કે ખેડૂતોએ કરવી પડે છે, પશુપાલકોએ કરવી પડે છે. એટલા માટે વેતર ચક્ર, ઋતુ ચક્રની વૈજ્ઞાનિક જાણકારી હોવી જરૂરી છે. અને એમાં પણ બહુ ખાસ મહત્વનો તબક્કો જેને ઋતુ કાળ કહેવાય છે, એ કારણ કે એ સમયે આપણે પશુઓને ખેડવવામાં આવતા હોય છે, એ જાણવું મહત્વનું છે. હવે આપણે ચર્ચા કરીએ કે ઋતુ ચક્ર વેતર ચક્ર એટલે શું. તો કે આપણે જે દુધાળો જાનવરો કે ગાયો ભેંસો પાળીએ છીએ તે દર 18-21 દિવસની આસપાસ ગરમીના આવતા હોય છે. એટલે કે પશુ જ્યારે તમે જોયું હશે કે દર 20-21-22 સરેરાશ 20-21 દિવસની આસપાસ જે પશુ વેતરમાં આવે ત્યારે આપણને ખબર પડે કે પશુ હવે છે એના ગરમીના લક્ષણો બતાવે છે. બાકીના બીજા તબક્કા જે હોય છે એ મૂંગા હોય છે, સાયલન્ટ હોય છે, પરંતુ આપણા માટે મહત્વનો તબક્કો વેતર જ છે. એટલે આમ બે ઋતુ કાળ, બે વેતર વચ્ચેનો જે સમય ગાળો છે એ દરમિયાન પશુની જે માનસિકતામાં જે ફેરફાર છે, પશુના અંદર જે એનું ગર્ભાશય, એનું અંડપિંડ છે, એમાં જે બધા ફેરફારો છે, એમાં જે ફેરફારો થાય છે એના આધારે પશુના બાહ્ય જે લક્ષણો જોવા મળતા હોય છે. એટલે પશુના અંદર જે પ્રકારે અંતઃસ્રાવના લીધે ફેરફારો થતા હોય છે એનો જે આઉટકમ જે છે એ પશુના બાહ્ય લક્ષણોમાં આવતો હોય છે. આમ બે ક્રમિક વેતર એટલે કે ઋતુ ચક્ર વચ્ચે જે પશુની માનસિકતામાં અને જનનાંગોમાં જે ક્રમબદ્ધ ફેરફારો થાય છે તેને ઋતુ ચક્ર અથવા વેતર ચક્ર કહેવામાં આવે છે. હવે ઋતુ ચક્ર જે છે એને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. એને ચાર તબક્કામાં એ રીતે વહેંચવામાં આવ્યું છે કે એના અંડપિંડ ઉપર જે પ્રકારે ફેરફારો થાય છે એના આધારે, કારણ કે પશુના જે બાહ્ય લક્ષણોમાં એના જે સિમ્પટમ સાઇન્સ જે છે, લક્ષણો છે, એ બધા પશુની શરીરના અંદર જે અંડપિંડ છે એમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે તેના આધારે પશુનું નિયંત્રણ થતું હોય છે. આપણે એક પ્રકારે જાણીએ છીએ કે કોઈ પણ આપણા શરીરનું પણ નિયંત્રણ આપણા શરીરની અંદરની જે ગ્રંથિઓ છે એમાંથી જે અમુક તત્વો છૂટા પડે છે એ તત્વો જ આપણા શરીરનું નિયંત્રણ કરતા હોય છે. એવી રીતે પશુઓમાં પણ વેતરે આવવું, ગાભણ થવું, ગર્ભાવસ્થા દરમિયાન પણ જે જે પ્રકારે ફેરફારો થાય છે એ ફેરફારો પશુની અંદરની જે ગ્રંથિઓ છે એમાંથી જે પ્રકારના તત્વો છૂટા પડતા હોય છે એના આધારે શરીરનું નિયંત્રણ થતું હોય છે. આમ એટલે કે અંડપિંડમાં જે પ્રકારે ફેરફારો થાય છે એના આધારે ચાર તબક્કામાં વેતર ચક્રને વહેંચવામાં આવ્યું છે. પૂર્વ ઋતુકાળ, ઋતુકાળ, અનુઋતુકાળ અને ઋતુકાળ વિશ્રામ. એમાં એક દિવસનો જે સમય છે એને ઋતુકાળ એક દિવસનું હોય છે, પૂર્વ ઋતુકાળ 3 દિવસનું, અનુઋતુકાળ પણ 2-3 દિવસનું, અને બાકીના 15-16 દિવસ જે છે એ ઋતુકાળ વિશ્રામ. આમ જો પશુ ગાભણ ના હોય અને પુખ્ત અવસ્થાએ પહોંચી ગયું હોય અને એકદમ તંદુરસ્ત હોય તો એ દર 20-21 દિવસની આસપાસ ગરમીમાં આવતા હોય છે. એ તમને વાત કરી એ પ્રમાણે કે પશુની જે બીજ ગ્રંથિ છે એમાં જે પ્રકારે ફેરફારો થાય છે એ પ્રકારે પશુનું વેતર ચક્રનું નિયંત્રણ થાય છે. હવે જે દિવસે પશુ વેતરમાં હોય છે એ દિવસે એની બીજ ગ્રંથિ ઉપર એક મોટી કુટિકા હોય છે, એક કુટિકા હોય છે કે જે પાણીથી ભરેલી હોય છે અને એમાં બીજ હોય છે એટલે કે ઈંડું હોય છે. એ કુટિકામાંથી જે અંતઃસ્ત્રાવ જે શરીરમાં લોહીમાં જે જતો હોય છે એના આધારે જ પશુ જે છે એ વેતરના અને બીજા પ્રકારના લક્ષણો જે છે એ બતાવતું હોય છે. એટલે કે વેતર દરમિયાન પશુની જે અંડપિંડ છે એના ઉપર એક મોટી કુટિકા હોય છે કે જેમાંથી બીજ નજીકના સમયમાં છૂટું પડી જશે. જ્યારે બીજ છૂટું પડી જાય છે પછી વેતરના લક્ષણો ઓળવાઈ જાય છે અને એની જગ્યાએ એક નવી ગ્રંથિ વિકાસ પામે છે જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં કોર્પસ લ્યુટિયમ કહેવાય છે. અને એ ગ્રંથિ જે છે એ જો પશુ ગાભણ ના થાય તો 17-18 દિવસની આસપાસ એ ગ્રંથિનો નાશ થાય છે. અને જ્યારે એ ગ્રંથિનો નાશ થાય છે ત્યારે બીજી કુટિકા જે છે એને વિકાસ થવાનો ચાન્સ મળે છે અને ફરીથી પશુ વેતરમાં આવતું હોય છે. આ પ્રકારે વેતર ચક્ર જે છે એ નિયમિત રીતે પશુમાં ચાલા જતું હોય છે. હવે આખા વેતર ચક્રમાં વેતરકાળ જે છે એ બહુ મહત્વનો છે. જ્યારે માદા પ્રાણી જ્યારે દરરોજ કરતા કંઈક જુદું વર્તન કરે અને નર સાથે સમાગમ માટેની તૈયારી બતાવે તે તબક્કાને વેતરકાળ એટલે કે ઋતુકાળ કહેવામાં આવે છે. હવે જાનવરોમાં એવું જોવા મળતું હોય છે કે જ્યારે પશુ વેતરકાળ એટલે કે ઋતુકાળમાં આવે છે ત્યારે તે નર સાથેનો સમાગમ અને એના શું કહેવાય કે મેટિંગ માટે રિપ્રોડક્શન માટેના એના અંદરથી જ
ફેરફારો થાય છે અને એ સમાગમ ઈચ્છે છે એટલે ટોટલી આ આખી પ્રક્રિયા છે એ અંતઃસ્રાવો દ્વારા નિયંત્રણ થતી હોય છે આમ 18-21 દિવસમાં જે પશુ વેતરમાં આવે છે હવે જ્યારે પશુ જે છે નાની પાડી ઓળખીઓ છે એ પુખ્તાવસ્થાએ પહોંચે એટલે કે એમનું જે ઉંમર કરતા વજન બહુ મહત્વનું છે જ્યારે 250 કિલોગ્રામથી એનું 250-270 ની આસપાસ એનું વજન થાય ત્યારે એ વેતરના લક્ષણોની શરૂઆત બતાવતી હોય છે મોટાભાગે 1.5-2 વર્ષના થાય અને આપણા જે દેશી ગાયો જે છે એ 2 વર્ષની આસપાસના સમયગાળામાં એ વેતર એનું નિયમિત થઈ જતું હોય છે અને એ એકદમ શું કહેવાય કે સેક્સ્યુઅલી મેચ્યોર પશુ એમને કહેવાય છે જ્યારે જાનવર જે છે એ ગાભણ થઈ જાય ત્યારે વેતર ચક્ર બંધ થઈ જાય છે અને શું કહેવાય કે જ્યારે એનું વિયાણ થઈ જાય વિયાણ પછીના સમયગાળામાં એનું ગર્ભાશય ફરીથી નોર્મલ એટલે કે જ્યારે પહેલા હતું એ સમય એ તબક્કામાં આવી જાય છે અને ફરીથી વેતરના ચિહ્નો જે છે એ શરૂ થઈ જતા હોય છે હવે બીજી વસ્તુ જાણવા જેવી એ છે કે ઘણી વખત આપણે શું છે કે પશુ ગાભણ હોય શરૂઆતના ગાળામાં 1.5 મહિનો કદાચ અમુક સમય સુધી 2 મહિના સુધી ભેંસો ખાસ કરીને એમનું ગર્ભાવસ્થા હોય તો પણ વેતરના લક્ષણો બતાવતા હોય છે વેતરના લક્ષણો એટલા બધા પ્રોમિનન્ટ નથી હોતા પરંતુ વેતરના લક્ષણો બતાવે છે એને જેસ્ટેશનલ હિટ કહેવાય છે એટલા માટે વેતરની ઓળખ અને એની સાથે સાથે આપણે જે પણ પ્રક્રિયા કરાવીએ છીએ એટલે કે આપણે ક્યારે બીજદાન કરાવ્યું એ કેટલા કેટલા સમયે બીજદાન ગરમીમાં આવે છે એ આપણી હિસ્ટ્રી જાનવરની એ પણ બહુ આપણે જાણકારી રાખવી જરૂરી છે હવે ગાય વર્ગના જે પશુઓ છે આખા વર્ષ દરમિયાન વેતરમાં આવતા હોય છે પરંતુ ભેંસો ખાસ કરીને જ્યારે ઉનાળો હોય બહુ સખત ગરમી પડતી હોય ત્યારે એ મૂંગી ગરમી અથવા તો વેતર આવવાનું બંધ કરી દેતા હોય છે એટલા માટે એને સાયલન્ટ હીટ અથવા તો મૂંગી ગરમી કહેવામાં આવે છે એટલા માટે ભેંસોમાં ખાસ કરીને જ્યારે ચોમાસાની શરૂઆત થાય અને શિયાળાનો સમયગાળો હોય એ દરમિયાન આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો જોઈએ કે જેથી એ વેતરમાં આવેલું નીકળી ના જાય કારણ કે ગરમીના સમયમાં શું છે કે જ્યારે સખત ગરમી પડતી હોય 2-3 મહિના એ સમયગાળામાં પશુઓ વેતરના લક્ષણો બતાવતા નથી હવે જુદા જુદા પશુઓમાં જે વેતરની જે પ્રક્રિયા છે એના જે નોર્મલ જે એની જે ફિઝિયોલોજી છે એ અલગ અલગ પ્રકારની હોય છે ગાયો ભેંસો જે છે એ મોટાભાગે 18-30 મહિનાની આસપાસના થાય ત્યારે એ વેતરમાં વ્યવસ્થિત રીતે આવતા હોય છે એ સમયે એનું વજન 250-270 કિલોગ્રામ હોવું જરૂરી છે વેતરની અવધિ જે છે એ 18-21 દિવસની હોય છે સોરી ડોક્ટર સાહેબ સ્લાઇડ ચેન્જ નહીં થતી થાય છે ચેન્જ હવે ઋતુચક્રના પૂર્વ ઋતુકાળ ઋતુકાળ અનુઋતુકાળ અને ઋતુકાળ વિશ્રામ અને એમાં જે મહત્વનો તબક્કો જે છે એને કહેવાય છે ઋતુકાળ જે 1 દિવસનો હોય છે એના પહેલાના 3 દિવસ અને પાછળના 2-3 દિવસ કે જેને પૂર્વ ઋતુકાળ અને અનુઋતુકાળ કહેવામાં આવે છે અને જે બાકીનો જે સમય હોય છે એને ઋતુકાળ વિશ્રામ કહેવામાં આવે છે એટલે કે પશુ જે છે એ દર 21 દિવસે વેતરમાં આવતું હોય છે સામાન્ય રીતે એનું 18-24 દિવસનું વેરિએશન હોય છે પરંતુ મોટાભાગે સરેરાશ જોવા જઈએ તો 20-21 દિવસે ફરીથી વેતરમાં આવતું હોય છે જો એ ગાભણ ના હોય તો અને એનામાં કોઈ બીમારી ના હોય તો બીજું કે જે વેતરે જે પશુ આવતું હોય છે એમાં જે ફેરફારો થતા હોય છે એ એના અંડપિંડ ઉપર જે પ્રકારે ફેરફારો થતા હોય છે એના ઉપર એના આધારે જે પશુના બાહ્ય લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે જે દિવસે પશુ વેતરમાં હોય છે એ દિવસે એના અંડપિંડ ઉપર એક મોટી કુટિકા હોય છે કે જેમાંથી ઇસ્ટ્રોજન નામના અંતઃસ્રાવ જે લોહીમાં જતો હોય છે અને એના લીધે જ પશુ વેતરના લક્ષણો બતાવે છે જ્યારે આ કુટિકા ફૂટી જાય અને એમાંથી બીજ છૂટું પડી જાય ત્યારે એ વેતરના લક્ષણોમાંથી ઓલવાઈ જાય છે અને વેતરના લક્ષણો દર્શાવવાના બંધ કરી દે છે એમાંથી જ્યારે બીજ છૂટું પડ્યા પછી એના એ જગ્યાએ એક નવી ગ્રંથિ વિકાસ પામે છે કે જેને કોર્પસ લ્યુટિયમ કહેવામાં આવે છે અને જો પશુ ગાભણ ના થાય તો એ ગ્રંથિ 18 દિવસે એનો નાશ થઈ જાય છે
परंतु जो ये पशु गाभण थाय एटले के अंदर गर्भ विकसित थाय तो आ ग्रंथि रहती होय छे गंडपिंड ऊपर ज्यां सुधी पशु नू वियाण नहीं थाय त्यां सुधी। कारण के गर्भावस्था ने गर्भ ने जाळवा माटे अने बच्चाना विकास माटे आ ग्रंथिमांथी जे अंतस्त्राव छूटो पड़े छे के जेने प्रोजेस्टेरोन कहेवामां आवे छे ए बहु महत्वनो होय छे। હવે વેતર કાળ જે છે એ 18 થી 21 દિવસ નું હોય છે અને એમાં પણ જે વેતર જે છે પશુ એ એક દિવસ સુધી સામાન્ય રહેતું હોય છે। હવે ગાયું ભેંસું મોટા ભાગે 250 થી 300 કિલોગ્રામ ની આસપાસનું વજન એમનું થાય એ સરેરાશ મોટા ભાગે 1.5 વર્ષથી 2 વર્ષની ઉંમર થાય ત્યારે એનો યોગ્ય સમય છે એનું બીજદાન કરાવવાનો। અત્યારે શું છે કે આપણે અમુક આપણે વહેલા એ વેતરમાં આવી જાય અને એમનું વજન જે છે એ બહુ ઝડપથી વિકાસ પામે અને પશુઓ 1-2 વર્ષની આસપાસ વેતરમાં આવી જાય એ બહુ સારું હોય છે, પરંતુ મોટા ભાગે 1.5 વર્ષની આસપાસ આપણે એનું શું છે કે બીજદાન કરાવવું જોઈએ કે જેથી એનું જે બચ્ચાનો વિકાસ પણ સારો થાય અને વિયાણમાં પણ કંઈ તકલીફ પડે નહીં। ઓછી ઉંમરે ગાભણ થઈ જાય તો શું થાય છે કે ઘણી વખત વિયાણ વખતે બહુ તકલીફ પડતી હોય છે અને એ દૂધ ઉત્પાદનમાં પણ એટલું પછી આપણને મળતું નથી। એટલા માટે આપણે જે કેવો આગ્રહ રાખવો જોઈએ કે એનું વજન બહુ વ્યવસ્થિત થાય અને 1.5 વર્ષની આસપાસ જે છે એ ગાભણ થાય તો સારું। હવે ઋતુકાળ જે છે એ પૂર્વ ઋતુકાળ એમાં અંડપિંડ ઉપરથી જે પુટિકાના લીધે જે ઇસ્ટ્રોજન નામનું અંતઃસ્ત્રાવ નીકળે છે એને એના લીધે વેતરમાં આવે છે અને જે યોનિમાં રક્ત પુરવઠો વધે છે અને એનાથી જે શ્લેષ્મનો સ્ત્રાવ એટલે કે લાળીનો સ્ત્રાવ શરૂ થાય છે। ઋતુકાળ દરમિયાન આ લાળી બહુ જ આવે છે, ગાયો ભેંસો સમાગમની ઈચ્છા બતાવે છે અને એનું અલગ પ્રકારનું વર્તન કરતું હોય છે પશુ અને અનુઋતુકાળમાં ઋતુકાળમાં પશુ શાંત પડી જાય છે અને અંડ જે બીજ છે એ છૂટું પડી જાય છે અને આ તબક્કો 2-3 દિવસનું હોય છે અને ઋતુકાળ વિશ્રામ દરમિયાન પશુ જે છે એ કોઈ પ્રકારના લક્ષણો બતાવતું નથી। હવે જો પશુ ગાભણ ના થાય તો ફરીથી 16મા દિવસે ગ્રંથિનો નાશ થાય છે અને ફરીથી પશુ વેતરમાં આવે છે, પરંતુ જો પશુ ગાભણ થાય તો પછી એ ગ્રંથિ એના અંડપીંડ ઉપર રહેતી હોય છે અને પશુ વેતરના લક્ષણો બતાવતું નથી। હવે મહત્વની વાત આપણે આવી કે ઋતુકાળના ચિહ્નો કયા છે અને લક્ષણો કયા છે અને આપણે કેવી રીતે પશુ વેતરમાં આવ્યું છે એની ઓળખ કરવી। તો જુઓ, જ્યારે પશુ વેતરમાં આવે ત્યારે એ ઉત્તેજના અનુભવે છે, તે જો જાનવરો આપણે છૂટાવાડામાં હોય ને તો એ દોડાદોડી કરી મૂકે છે। સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે જો ધારો કે પશુ દિવસનું આખા દિવસમાં 2 કિલોમીટર ચાલતું હોય તો જ્યારે એ વેતરમાં આવે ત્યારે 10 કિલોમીટર ચાલી નાખે છે। કહેવાનો મતલબ કે સામાન્ય કરતા એની જે એક્ટિવિટી જે છે એ 5-6 ગણી વધી જતી હોય છે જ્યારે વેતરની શરૂઆત થવાની હોય ત્યારે। બીજું કે પશુ ખોરાક ઓછો લે છે શરૂઆતના તબક્કામાં, ખોરાકની અવગણના કરે છે વેતર કાળ દરમિયાન અને પછી ધીમે ધીમે એ પાછું વેતરનો સમય જેમ ઓલવાઈ જાય એમ પછી એ સામાન્ય પરિસ્થિતિમાં આવી જતું હોય છે। જો જાનવર બાંધેલું હોય તો પોતાની જગ્યાએ ઊભું બેઠું એકદમ ઉઠબેઠ કર્યા કરે છે, મતલબ કે પશુ બેચેની અનુભવે છે। જો પશુ દૂધ આપતું હોય, તમે જોયું હશે ઘણી વખત કે જે આપણે દૂધ દોતા હોય જે દરરોજ જે જાનવરને, એ દિવસે જ્યારે પશુ વેતરમાં હોય દિવસે સવારે મોટા ભાગે અને સાંજે પણ દૂધમાં એકદમ ઘટાડો જોવા મળતો હોય છે। આપણે દેશી ભાષામાં કહીએ કે એ દૂધમાં ડબકાય છે, ડબકા લે છે। એટલે જે માણસ કે આપણે જે દોવાનું કામ કરે છે એને થોડો ઘણો અંદાજ મળી જાય છે કે આજે પશુ દૂધમાં ઊભું રહ્યું નથી, દૂધ ઓછું આપ્યું છે અથવા તો દોડી ગયું છે, તો કદાચ વેતરમાં હોઈ શકે છે। પૂંછડી ઊંચું રાખી અને આખો દિવસ પશુ કમર હલાવ્યા કરે છે, પશુ વારંવાર થોડી થોડી માત્રામાં પેશાબ કર્યા કરે છે, થોડા સમયે એ શું છે કે એનો પેશાબનો આવ્યા કરતો હોય છે। આ છે વેતરના મુખ્ય લક્ષણો, આ બહુ જાણવા જરૂરી છે। પશુ ઉત્તેજના અનુભવે છે, દોડાદોડી કરે છે, ખોરાક ઓછો લે છે, બાંધેલું હોય તો ઉઠબેઠ કર્યા કરે છે, દૂધમાં ડબકાય છે, પૂંછડી ઊંચી કરીને હલાવ્યા કરે છે અને થોડી થોડી માત્રામાં પેશાબ કરે છે। બીજું મહત્વનું જે ઇન્ડિકેશન જે છે કે પશુ આરડે છે, વારંવાર ભાંભર્યા કરે છે। બીજા પશુઓ શાંત રહેતા હોય છે, પરંતુ જે પશુ વેતરમાં હોય છે એ વારંવાર કન્ટિન્યુઅસલી ભાંભર્યા કરતું હોય છે। જો જાનવરો છૂટા હોય તો એકબીજા ઉપર ઠેકે છે, જે શરૂઆતના તબક્કામાં વેતરે આવેલું પશુ જે છે એ બીજા પશુઓ ઉપર ઠેકે છે અને જ્યારે એનું જે સ્ટેન્ડિંગ ઈટ કહેવાય કે જે એ સમયે સમાગમનો એકદમ યોગ્ય સમય છે, એ સમયે એ પશુ સ્થિર ઊભું રહે છે અને બીજા પશુઓને એના ઉપર ઠેકવા દે છે। એનો મતલબ કે પશુ સમાગમની ઈચ્છા દર્શાવે છે।
જાનવરના જે બહારના જે ભગોશ હોય છે તે થોડા ફૂલે છે અને એમાં જે યુનિમીની અંદર જે છે એ લાલાશ જોવા મળતી હોય છે. કારણ કે જ્યારે પશુ વેતરમાં આવે છે ત્યારે ઇસ્ટ્રોજન નામના અંતસ્ત્રાવના લીધે પશુનું જે ગર્ભાશય અને જે એનું આખું જે ટ્રેક છે એનું જે લોહીનું જે સપ્લાય છે એ વધી જતો હોય છે. એના કારણે જે છે એ ભગોષ્ઠ ફૂલે છે, લાલાશ પડતી જોવા મળે છે અને ગર્ભાશય પણ આપણે જ્યારે આપણે વિજદાન કરાવી અથવા તો કોઈ ડોક્ટર જ્યારે એનું તપાસ કરતો હોય એ દરમિયાન એનું ગર્ભાશયમાં ટોનિસિટી એટલે કે ગર્ભાશય એકદમ વાયબ્રન્ટ પ્રકારનું ફિલિંગ આપણને જોવા મળતું હોય છે. યોનિમાંથી ચીકણો અને પારદર્શક કાચ જેવી લાળી ઝરે છે. જો લાળી જે છે એ એની ઓળખ બહુ જરૂરી છે. જ્યારે પશુ વેતરમાં આવે ત્યારે જે ડિસ્ચાર્જ કરે જે ચીકણું પ્રવાહી ઝરે એ એકદમ પારદર્શક પાણી જેવું અથવા તો કાચ જેવું ચોખ્ખું હોવું જોઈએ. તો જ મતલબ એવો છે કે પશુના ગર્ભાશય એકદમ કમ્પ્લીટ છે, એમાં કોઈ ખરાબી નથી. અમુક સમય શું છે કે ગર્ભાશયમાં ઇન્ફેક્શન સામાન્ય ઇન્ફેક્શન પણ હોય છે ત્યારે લાળી જે હોય છે એ સામાન્ય સફેદ પ્રકારની અથવા તો કંઈક બગાડવાળી આપણને જોવા મળતી હોય છે. પરંતુ જો વેતર એકદમ હેલ્ધી હોય એટલે કે ચોખ્ખું હોય ત્યારે લાળી એકદમ ચોખ્ખી હોય છે અને કાચ જેવી હોય છે. વેતરે આવેલું પશુ જે છે એ નર પશુનો સમાગમ સાધે છે અને સમાગમની તીવ્ર ઈચ્છા બતાવે છે. એટલે ટૂંકમાં કહીએ તો જ્યારે પશુ વેતરમાં આવે ત્યારે વારંવાર શું કહેવાય ભાંભરે છે, પશુના જે ભગોશ છે એમાં સોજો જોવા મળતો હોય છે. આ જે સોજો છે એ શરૂઆતમાં જ્યારે પાડી કે વાછરડી હોય એક બે વખત વહેલી હોય હજી એટલા સમય એનું વિયાણ ના થયું હોય તો આ બહુ પ્રોમિનન્ટ હોય છે, એટલે કે બહુ વધારે માત્રામાં જોવા મળતું હોય છે. જેમ 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 પશુ નું વિયાણ વધતા જાય અને પશુની ઉંમર વધતી જાય એમ એટલું આપણને એટલું બધું સિગ્નિફિકન્ટ નથી હોતું, પરંતુ ખાસ કરીને પાડી વાછરડીઓમાં અને ઓછા સમય વેતરની જાનવરોમાં આ વધારે પડતું જોવા મળતું હોય છે. પશુ શરૂઆતના તબક્કામાં બીજા પશુઓ ઉપર કૂદે છે અને શું કહેવાય કે જ્યારે બીજું પશુ એના ઉપર કૂદે ત્યારે તે શાંત ઊભું રહે છે. પશુના માંથી જે શું કહેવાય કે તેલ જેવી પાણી જેવી ચીકણી લાળી ઝરતી હોય છે અને પશુ થોડું નરમ પડી જાય છે શરૂઆતમાં અને ધીમે ધીમે એ સામાન્ય થતું જાય છે. તો આ બધા છે વેતરના લક્ષણો. હવે જુઓ વેતર જે છે ને એ ઘણી બધી પરિસ્થિતિઓ ઉપર આધાર રાખતું હોય છે. વાતાવરણની પરિસ્થિતિઓ પરિસ્થિતિઓ છે જેવી કે સખત ગરમી છે, ચોમાસાનું ભેજવાળું વાતાવરણ છે, એટલે કે વાતાવરણની પરિસ્થિતિઓ પશુના વેતરના લક્ષણો ઉપર અસર કરતું હોય છે. બીજું કે પશુનું પાલન પોષણ કઈ રીતનું થઈ રહ્યું છે, અમુક સમયે અમુક પ્રકારનો ખોરાક ના મળતો હોય, મિનરલ્સની ડેફિશિયન્સી હોય તો પણ શું છે કે એ વેતર ઉપર અસર કરતું હોય છે. બીજું કે આપણે પશુને કેવા વિસ્તારમાં રહેઠાણ કેવું છે અને કેવી ચોખ્ખાઈ છે એના ઉપર પણ અસર કરતું હોય છે. સામાન્ય રીતે જે એવું જોવા મળતું હોય છે કે પશુ માટે સૌથી નિગ્લેક્ટેડ પાસું જે છે એ એનું રિપ્રોડક્શન છે. એટલે કે જ્યારે બહારનું કોઈ વાતાવરણ ની કે ગમે તે ખોરાકમાં જ્યારે પશુમાં થોડી ઉણપ કે એનું કઈ કટ શોર્ટ લાગે ત્યારે સૌથી પહેલી અસર પશુના રિપ્રોડક્શન ઉપર આવતી હોય છે. એટલે કે પશુ વેતરમાં બરોબર ના આવે, આવે તો બરોબર દેખાય નહીં, રહે નહીં. બીજી અસર પછી પશુ જે છે એના દૂધ ઉત્પાદન ઉપર થતી હોય છે, એટલે કે ધીમે ધીમે પશુ દૂધ ઉત્પાદનમાં કાપ મૂકે છે. ત્રીજી પ્રકારની અસર એ પશુ એનું જે છે એ પશુ જે છે એ થોડું બીમાર પડે છે અને છેલ્લે એ પશુ એકદમ સાવ પેલા ઉપર જતું રહેતું હોય છે. એટલા માટે પશુ સૌથી પહેલું એનું જે નોર્મલ રિપ્રોડક્શન છે એ અટકાવી દે છે. પરંતુ આપણા માટે સૌથી મહત્વની વસ્તુ એ છે કે પશુનું રિપ્રોડક્શન સારું રહે અને સમયસર વેતરે આવે. એટલા માટે મહત્વનું એ છે કે વેતરની ઓળખ કરવી બહુ જરૂરી છે. એટલા માટે ઘણી વખત પશુ મૂંગી ગરમીમાં આવતા હોય છે. મૂંગી ગરમીમાં આવવાનું કારણ એ છે કે એક તો વધારે દૂધ ઉત્પાદન આપતા હોય એના લીધે પ્રોડક્શનનો સ્ટ્રેસ હોય એમના ઉપર, અથવા તો વાતાવરણની પરિસ્થિતિઓ સારી ના હોય, પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો ના હોય અને એના લીધે મૂંગી ગરમીમાં આવતા હોય છે. એટલા માટે આપણે દરેક પાસાનું જ્યારે આપણે પશુપાલનનો વ્યવસાય કરતા હોઈએ ત્યારે આપણે બધા જ પાસાઓને સાંકળવા જોઈએ કે જેથી પશુ દરેક પરિસ્થિતિમાં એનું રિપ્રોડક્શન સારામાં સારું રહે. હવે આપણા માટે મહત્વનું એ છે કે પશુ જે છે એ સમયસર ગાભણ થઈ જાય, એટલે કે એનું જે ગર્ભધારણ આંક છે એ સારામાં સારો રહે. એ ઘણા બધા પાસાઓ ઉપર આધાર રાખવું હોય છે, પરંતુ એમાં એક મહત્વનું પાસું પણ છે કે વેતરની ઓળખ અને સમયસર પશુનું યોગ્ય સમયે કૃત્રિમ વીજદાન. એટલા માટે મેં અત્યારે જે તમને વાત કરી કે પશુના વેતરના આ બધા લક્ષણો હોય છે. હવે વેતરમાં પશુ આવે એના પછી પણ વીજદાનનો સમય બહુ મહત્વનો છે.
હવે આપણે ધીમે 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 શું છે કે કૃત્રિમ બીજદાન તરફ આપણે અપનાવી લીધું છે. શરૂઆતના સમયમાં જયારે કુદરતી રીતે સમાગમ થતો હતો એના લીધે ઘણા એના શું કહેવાય કે રોગો પણ ટ્રાન્સફર થતા હતા. પશુની જે પાડી કે વાછડી આવે જેનું નવું બચ્ચું આવે એની ગુણવત્તા પણ જે સારી હોતી નથી. એટલા માટે પશુમાં જે ઓલાદ સુધારો થાય, પશુમાં કોઈ રોગ ના જાય એ બધા પાસાઓને વિચારીને આપણે કૃત્રિમ બીજદાન અપનાવી લીધું છે. એટલા માટે કૃત્રિમ બીજદાન આપણે કરાવીએ છીએ ત્યારે પશુની વેતરની ઓળખ આપણે કરવી હોય છે અને વેતરની ઓળખમાં પણ યોગ્ય સમયે કૃત્રિમ બીજદાન કરાવવાનું હોતું હોય છે. એટલા માટે વેતરની ઓળખ બહુ મહત્વની છે. એટલા માટે ગરમીને જે છે એ આપણે થોડું બહુ ઊંડાણપૂર્વક જોઈએ તો ગરમીને ત્રણ ભાગમાં વહેંચી શકાય, પૂર્વ ભાગ, મધ્ય ભાગ અને અંતિમ ભાગ. એટલે કે એક દિવસ સુધી પશુ ગરમીમાં રહે તો એના શરૂઆતના 8 કલાક જે છે એ પૂર્વ ભાગ, 8 થી 16 કલાકનો સમય છે એ મધ્ય ભાગ કહેવાય છે અને 16 થી 24 કલાકનો જે સમય છે એને અંતિમ ભાગ કહેવાય છે. હવે તમે બે મિનિટ આ થોડું ગરમીના સમય દરમિયાન લાળીમાં થતા ફેરફારો કેવા હોય છે એ બહુ જાણવું જરૂરી છે. શરૂઆતમાં લાળીનો જે રંગ હોય છે પૂર્વ ભાગ અને મધ્ય ભાગ, પૂર્વ ભાગમાં જે છે એ લાળી ચોખ્ખી હોય છે, પાણી જેવી અને એકદમ પાતળી હોય છે. મધ્ય ભાગ જે છે એ લાળી એકદમ પારદર્શક પરંતુ ઘટ જોવા મળતી હોય છે. શરૂઆતના તબક્કામાં એ પાતળી હોય છે, જથ્થો બહુ વધારે પ્રમાણમાં હોય છે અને મધ્ય ભાગમાં એ લાળીનો જે જથ્થો છે એ ઓછો થઈ જતો હોય છે. શરૂઆતના ભાગમાં જે પશુ જે લાળી કરતું હોય છે એ લાળીની સ્થિતિસ્થાપકતા પણ ઓછી હોય છે અને એ જલ્દી તૂટી જાય છે. જ્યારે મધ્ય ભાગમાં લાળીનો તાંતણો બને છે અને એ તાંતણો ઘણી વખત પશુના છેક હોગ જોઈન્ટ સુધી અને છેક અમુક સમય જમીન સુધી પણ એ તાંતણો થતો હોય છે. એટલે મતલબ કે સ્થિતિસ્થાપકતા વધી જાય છે. એટલે કે આપણે કૃત્રિમ બીજદાન ક્યારે કરાવવું જોઈએ? કૃત્રિમ બીજદાન શરૂઆતના તબક્કામાં નહીં પરંતુ મધ્યથી અંતિમ ભાગમાં આપણે કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ. કારણ કે શરૂઆતના ભાગમાં કૃત્રિમ બીજદાન કરાવીએ તો જે છે એ પશુની ગર્ભ ધારણ થવાની ક્ષમતા એટલી રહેતી નથી. હવે ગરમીના પ્રકાર મુજબ ગરમીને જે છે એ ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે, ઉગ્ર ગરમી, સામાન્ય ગરમી અને નબળી ગરમી. હવે ઉગ્ર ગરમી જે છે એમ એ દરમિયાન પશુ ઉશ્કેરાટ જે છે એ વધારે દેખાય છે, સામાન્ય ગરમીમાં ઓછો દેખાતો હોય છે અને નબળી ગરમી હોય ત્યારે એ નહિવત દેખાતો હોય છે. પશુ જે વારંવાર ભાંભરતું હોય છે એ શરૂઆતમાં ઉગ્ર ગરમીમાં વારંવાર ભાંભરતું હોય છે, સામાન્ય ગરમી હોય ત્યારે ઓછું અને નબળી ગરમીમાં બહુ ઓછું ભાંભરતું હોય છે. એટલે આપણે જે એના જે લક્ષણો જે છે એ બીજા જાનવરો ઉપર કૂદવું, પૂંછડી એક બાજુ રાખવી, ખાવાનું ઓછું ખાય છે જ્યારે સામાન્ય ગરમીમાં બહુ ભાગ્યે જ ઓછું ખાય છે અને નબળી ગરમીમાં જે છે એનું નિયમિત રીતે ખોરાક લેતું હોય છે. યોનિ માર્ગમાં જે અથવા તો આંખોમાં જે રતાશ છે એ જોવા મળતી હોય છે, જ્યારે નબળી ગરમીમાં એટલી જોવા મળતી હોતી નથી. જે લાળી જે છે એ ઉગ્ર ગરમીમાં બહુ જ લાળી નીકળતી હોય છે, જ્યારે સામાન્ય ગરમીમાં એટલી લાળી નીકળતી નથી. યોનિમાર્ગમાં જે સોજો છે એ પણ ઉગ્ર ગરમીમાં વધારે જોવા મળતો હોય છે અને પશુ દૂધમાં જે ડબકાય છે એ ગરમીમાં આવે એ દિવસે ડબકાતું જોવા મળતું હોય છે અને ઉગ્ર ગરમીમાં એ વધારે ડબકાય છે. હવે ગરમીની જે પરખ જે છે એ મોટા ભાગે આપણે પશુને ક્યારે ગરમીમાં છે કે નહીં એનું અવલોકન કરવું જોઈએ. તો મોટા ભાગે દિવસમાં 3 થી 4 વખત પશુને આપણે નિહાળવું જોઈએ, સવારે વહેલા, રાત્રે સૂતા પહેલા, બપોર, દિવસ દરમિયાન પણ 2-3 વખત. તો શું થાય કે પશુનું જે ગરમીની પરખ કરવાની જે છે એફિશિયન્સી એ વધતી હોય છે. એટલે કે જો દર 6 કલાક અવલોકન કરવામાં આવે તો તેનું પરિણામ 80-90% સુધીનું કરી શકાય છે. હવે આ બહુ મહત્વની વસ્તુ એ છે કે જો અમુક કયું વૈજ્ઞાનિક શું કહેવાય કે અખતરા થયેલા કે જેમાં પશુને શરૂઆતના તબક્કામાં બીજદાન કર્યું અમુકમાં અને મધ્ય ભાગમાં બીજદાન કર્યું, અંતિમ ભાગમાં બીજદાન કર્યું, તો કયા સમયે બીજદાન કરવાથી પશુની ગર્ભાવસ્થા રહેવાના ચાન્સ સૌથી વધારે હોય છે? તો કે જ્યારે શરૂઆતના તબક્કામાં આપણે બીજદાન કરાવીએ, ધારો કે 100 પશુઓને બીજદાન કરાવે તો 100માંથી માત્ર 44 પશુઓ જ ગાભણ થયા. ગરમીના મધ્ય ભાગમાં જ્યારે બીજો બીજદાન કરાવ્યું તો 100માંથી 82 જાનવરો ગાભણ થયા, અંતિમ ભાગમાં 75 પશુઓ ગાભણ થયા. ગરમીનો સમય પછી આપણે બીજદાન કરાવ્યું તો એની ગાભણ થવાની ટકાવારી ધીમે ધીમે ઘટતી ગઈ. એટલે વસ્તુ જે કહેવાની મૂળ વાત એ છે
કે ગરમીમાં પશુ આવે એના મધ્ય ભાગમાં આપણે જે 8-8 કલાકના ભાગ પડ્યા છે પૂર્વ મધ્ય અને અંતિમ એમાં મધ્યથી અંતિમ ભાગમાં આપણે કૃત્રિમ વીજદાન કરાવવું જોઈએ. એટલે કે જો પશુ આપણને એમ લાગે કે સવારે વહેલા ગરમીમાં આવ્યું છે તો એ પશુનું ફેળવણી જે છે એ દિવસે સાંજે કરાવવી જોઈએ, એટલે કે 12 કલાક પછી. અને જો આપણને સાંજે વેતરના લક્ષણોની આપણને શરૂઆત લાગતી હોય તો એને બીજા દિવસે સવારે કૃત્રિમ વીજદાન કરાવવું જોઈએ. બીજી વસ્તુ કે જો પશુ લાળી કરે છે એ પાણી જેવી લાળી કરે છે, લાળીની ધાર બનતી નથી, તો એનો મતલબ કે ગરમીની હજી શરૂઆત છે. પરંતુ જો લાળી લાળી તાંતણા જેવી હોય, એની ધાર બનતી હોય અને થોડી ચિકાસ વાળી હોય, તો એનો મતલબ કે એ ગરમીનો મધ્ય ભાગ છે અને એ સમયે આપણે કૃત્રિમ વીજદાન કરાવવું જોઈએ. આમ જો યોગ્ય સમયે કૃત્રિમ વીજદાન કરવામાં આવે તો એની ગર્ભધારણની ક્ષમતા જે છે એમાં 10% આપણે વધારો કરી શકીએ છીએ. હવે પશુઓ વેતર અથવા તો ગરમીમાં આવે ત્યારે ગરમીની પરખ કરવાની અત્યારે પદ્ધતિઓ નીકળી છે. જ્યારે જ્યાં મોટા મોટા તબેલાઓ હોય છે ત્યાં બધા પશુઓનું અવલોકન કરવું મુશ્કેલ હોય છે. એટલા માટે એ શું છે કે અમુક પદ્ધતિઓનો વિકાસ કર્યો છે કે જેના લીધે કોઈ પશુ જે છે એ ગરમીમાંથી નીકળી ના જાય, મિસ ના થઈ જાય. એટલા માટે ટીઝર અથવા તો નસબંધી કરેલા સાંડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે જે નસબંધી કરેલા સાંડ છે એમાં એ શું કહેવાય છે કે એ પશુના ધણમાં ખુલ્લા મૂકવામાં આવતા હોય છે સવાર સાંજ બે ટાઈમ. એટલે જે પશુ વેતરમાં હશે અથવા તો વેતરના આપવાનું હશે એ પશુઓની પાછળ એની પાછળ એ ઇન્ટરેસ્ટ એટલે કે રસ બતાવતા હોય છે, જેથી આપણને ખબર પડે કે ભાઈ આ પશુ વેતરમાં છે અને અથવા તો વેતરમાં હવે નજીકના સમયમાં આવી જશે, એટલે કે કોઈ પશુ નીકળી ના જાય. બીજું જે છે કે સીસીટીવી કેમેરાનો ઉપયોગની મદદથી, કે સીસીટીવી કેમેરા મૂકેલા હોય છે અને પશુનો જે છે એને જો ઓબ્ઝર્વ કરવામાં આવતા હોય છે, જોવામાં આવતા હોય છે એની લાળી કેવી છે, એની એક્ટિવિટી કેવી છે, કેટલું એ હરે ફરે છે, ફૂટવેટ ફરે છે કે નહીં, એના લીધે આખા જે શેડ હોય છે એમાં અવલોકન કરવામાં આવે છે. અને જે પશુ આપણને લાગે કે ભાઈ આ ગરમીમાં આવે એવા લાગે છે એનું આપણને નંબર રેકોર્ડિંગ કરી અને એને પછી આપણે ફર્ધર આગળ એનું અવલોકન કરતા રહેવામાં આવતું હોય છે. બીજી પણ એક કામાર હીટ માઉન્ટ ડિટેક્ટર છે કે જે રંગીન કેપ્સ્યુલની મદદથી કે જે પશુની પીઠ ઉપર બાંધવામાં આવે છે અને જ્યારે એ પશુ જે છે એ બીજા કોઈ પશુ દ્વારા એના ઉપર ઠેકે તો એ શું છે કે એમાંની જે ડાઈ છે એ તૂટી જતી હોય છે અને આખી ડિવાઇસ જે છે ઉપયોગમાં લેવાઈ જતી હોય છે. પરંતુ આનો એટલો અત્યારે પ્રેક્ટિકલ ઉપયોગ નથી થતો. આ એક ડિવાઇસ છે કે જેની મદદથી આપણે વધારે મોટો તબેલો કે મોટા મોટા હોય મોટા તબેલા તેમાં આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચીન એન્ડ બોલ માર્કિંગ ડિવાઇસ કે જે એ ટીઝર એનિમલના જે છે એ ગળામાં બાંધવામાં આવતી હોય છે, એટલે કે જ્યારે એ બીજા કોઈ પશુ ઉપર ઠેકે તો એમાંથી જે છે રંગ જે છે એ પેલા પશુની પીઠ ઉપર સ્પ્રે થઈ જતો હોય છે અને એને લીધે આપણે પશુને ઓળખી શકતા હોઈએ છીએ. બીજું એક પેડોમીટર છે. પેડોમીટર જે છે એનો પ્રેક્ટિકલી ઉપયોગ થાય છે મોટા ફાર્મ્સની અંદર, કે આપણે જોયું કે જ્યારે પશુ વેતરમાં આવે છે ત્યારે એની એક્ટિવિટી બહુ વધી જતી હોય છે. એટલે કે સામાન્ય રીતે જો પશુ 1 કિલોમીટર ચાલતું હોય તો વેતરમાં આવે ત્યારે એ 4-5 કિલોમીટર ચાલી જતું હોય છે, એટલે કે 400-500% એનું મુવમેન્ટમાં વધારો થાય છે. એટલે આ પેડોમીટર જે છે એ આપણે વાહનના માઇલોમીટર જેવું હોય છે કે જે પશુના પગે બાંધવામાં આવે છે અને એના લીધે જે પશુની મુવમેન્ટમાં વધારો થઈ જાય એનું એ, કારણ કે શરૂઆતમાં પશુ બહુ ઉત્તેજિત થઈ જતું હોય છે અને એ બહુ તોફાની થઈ જતું હોય છે, એટલે એના લીધે આપણને ખબર પડી જાય છે કે આ પશુ કદાચ વેતરમાં હોઈ શકે છે. બીજું ટ્રેન ડોગ જે હોય છે કે કૂતરા જે એને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે અને એના લીધે પશુને વેતરમાં છે કે નહીં એની ઓળખ કરી લેતા હોય છે. અને બીજું લોહી કે દૂધમાં પ્રોજેસ્ટ્રોનનું અંતઃસ્રાવનું પ્રમાણ માપીને પણ કરવામાં આવતું હોય છે. પરંતુ બધી પદ્ધતિઓ પ્રેક્ટિકલી નથી હોતી. જે પદ્ધતિઓ જે છે એનો ઉપયોગ થઈ રહ્યો હોય છે એવી એક છે આ પેડોમીટર કે જેની મદદથી મોટા ફાર્મ્સમાં એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને બીજું ટીઝર બુલ્સ અને સીસીટીવી કેમેરા દ્વારા, એટલે કે જેથી મોટા ફાર્મ્સ હોય એ ફાર્મ્સની અંદર પશુ જે છે કારણ કે ત્યાં તો 200-500 જાનવરો હોય તો એમાંથી કોઈ પશુ વેતરમાંથી નીકળી ના જાય એની ચકાસણી જે છે એના માટે એ ટીઝર એનિમલ અથવા તો સીસીટીવી કેમેરા અથવા તો પેડોમીટર્સનો ઉપયોગ કરતા હોય છે. એટલે આવી રીતે જો આપણે પશુની વેતરની યોગ્ય ઓળખ કરીએ સમયસર તો પશુ જે છે એ સમયસર ગાભણ થઈ જાય અને યોગ્ય એનું જે વિયાણ ચક્ર જે છે વર્ષે વિયાઈ જાય, મતલબ 12-13 અથવા તો 13-14 મહિનાનો જે વિયાણ ગાળો જે છે એ જળવાય અને
દૂધ ઉત્પાદન અને વાછડી કે વાછડા દ્વારા જે આપણે જે ઇન્કમ જે છે એનો જે સોર્સ છે એ ચાલુ રહે અને આપણું પશુપાલનનો વ્યવસાય જે છે એ નફાકારક દિશામાં આગળ વધે. થેન્ક યુ. હવે કઈ ચર્ચા કરવી હોય તો પ્રશ્નોત્તરી કોઈ પશુપાલક મિત્રોને કઈ પ્રશ્ન હોય મૂંઝવણ હોય આ બાબતે કોઈ ખેડૂત મિત્રોને કોઈ પ્રશ્ન બીજો ગરમીનો પિરિયડ વધુ રહેતો હોય તો આજે આપણી સાથે કામ શિક્ષણ નિયામક સાહેબ કોઈ પ્રશ્ન પૂછ્યો છે આપણી સાથે ઉપસ્થિત છે. હું સાહેબને વિનંતી કરીશ કે તે પણ આપણને માર્ગદર્શન આપે. ચૌધરીનો જવાબ આપે ફરીથી પ્રશ્ન પૂછી લે એમને. હા, આપણે એવો પ્રશ્ન મેં છે કે પશુ ગરમીમાં વધારે સમય સુધી રહેતું હોય તો હવે અત્યારે એવા ઘણા બધા પશુઓ હોય છે કે જે ગરમીમાં બહુ લાંબા સમય સુધી રહેતા હોય છે. એમાં બી ખાસ કરીને આપણા ગાય વર્ગના પશુઓ કે એમાં શું છે કે ગરમીનો આદર્શ સમયગાળો આમ તો એક જ દિવસનો હોય છે એટલે કે 24 કલાકનો, પરંતુ અમુક પશુઓ 1.5 દિવસ, 2 દિવસ, 3-3 દિવસ સુધી ગરમીમાં રહેતા હોય છે અને આપણે ક્યારે પશુનું બીજદાન કરાવવું એ નક્કી કરી શકતા નથી. એટલે આ જે ખામી જે છે એ જે મોટાભાગે ગાય વર્ગના પશુઓમાં જોવા મળતી હોય છે અને જે પશુઓનું દૂધ ઉત્પાદન વધારે હોય છે એ પશુઓમાં આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. હવે આનું કારણ એ છે કે પશુમાં જ્યારે અને અંડપિંડ ઉપર જ્યારે બહુ મોટી પુટિકાનો વિકાસ થાય એ પુટિકામાંથી જે ઇસ્ટ્રોજન નામનું અંતઃસ્ત્રાવ નીકળે એના લીધે પશુ ગરમીના લક્ષણો બતાવતું હોય છે. જેવી આ કુટિકામાંથી બીજ છૂટું પડી જાય એટલે પશુ ગરમીમાંથી ઓલવાઈ જતું હોય છે. હવે પશુ ગરમીમાં બહુ લાંબા સમય સુધી રહે છે એનું કારણ એ છે કે પશુની બીજ ગ્રંથિ ઉપરની જે કુટિકા છે એમાંથી બીજ છૂટું પડતું નથી અને એના કારણે પશુ ગરમીના લક્ષણો બતાવતું હોય છે. એનું આપણે જો વ્યવસ્થાપન કરવા જઈએ તો એના જે આનો ઉપાય એ છે કે પહેલી વાત તો કે આપણે પશુનો ખોરાક જે છે એ બેલેન્સ રાશન એને આપીએ એટલે કે એનું મિનરલ્સ સપ્લિમેન્ટ, મિનરલ વિટામિન્સ જે સપ્લિમેન્ટ છે એટલે કે મિનરલ મિક્સચર જે છે એ આપણે પૂરતા પ્રમાણમાં પહેલો ખોરાકમાં સુધારો કરીએ. ખોરાકમાં સુધારો કરવાથી મોટાભાગે જે છે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે, પરંતુ ખોરાકનો સુધારો કર્યા પછી પણ આ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો પછી એનું આપણે ડોક્ટરને બોલાવી અને તપાસ કરાવવી પડે અને અંતઃસ્ત્રાવના જે અમુક જે દવા છે એ દવા કરાવી અને આપણે એ પશુને બીજ છૂટું પાડવા માટેના પ્રયત્નો કરીએ છીએ અને યોગ્ય સમયે બીજદાન આપણે કરી અને પશુને ગાભણ કરીએ છીએ. વાટલિયા સાહેબને વિનંતી કરીશ કે એ પોતાનું માર્ગદર્શન આપી શકે. કોઈનો અવાજ સંભળાય છે કદાચ વાત કરતા હોય અથવા તો પૂછવા માંગતા હોય. ડોક્ટર ડીવી ચૌધરીએ આજે ખૂબ સરસ ઋતુકાળ નિદાન વિશેનું વક્તવ્ય આપ્યું અને મને લાગે છે કે પશુપાલકોને આ વક્તવ્યથી ખૂબ ફાયદો થશે. ઘણી બધી જાણકારી એમણે વૈજ્ઞાનિક ઢબે સમજાવવાની કોશિશ કરી છે, સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે આજે બહુ ઓછા મિત્રો આપણી સાથે જોડાયેલા છે ઓનલાઈન, પરંતુ ઓનલાઈન માધ્યમ ઉપરાંત જે ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી જ્યારે લોકો આની સાથે જોડાશે ત્યારે પણ આ જે આખું જ
ડોક્ટર ચૌધરી સાહેબનું જે પ્રવચન હતું એના વિશે દરેક વ્યક્તિને નવી માહિતી મળશે. અગાઉ પણ આપણે ઋતુકાળ અને ફળદ્રુપતા વિશેના એના પ્રશ્નો અને એના સમસ્યાઓ વિશેના આપણે વક્તવ્યો આયોજન કર્યા છે અને વિવિધ નિષ્ણાતોએ એના વિશે વિશેષ છણાવટ કરેલી છે. આજનું પણ વક્તવ્ય એ જ શ્રેણીનો એક ભાગ છે. પશુપાલન મુખ્યત્વે ઉત્પાદન પર આધાર રાખે છે. દૂધ ઉત્પાદન માટે અથવા તો કોઈ પણ ઉત્પાદનનું ઘટક હોય પશુ પેદાશનું એના ઉપર આધાર રાખે છે અને ઉત્પાદન મોટાભાગના કિસ્સાઓમાં એ પશુ પ્રજનન સાથે પણ જોડાયેલું છે. એ મરઘાઓમાં ઈંડા હોય તો ઈંડા ઉત્પાદન પણ એના પ્રજનન તંત્ર સાથે રિપ્રોડક્શન સાથે જોડાયેલો વિષય છે. ગાય અને ભેંસ મોટા પશુઓ જે દુધાળ પશુઓ છે એમાં પણ ગાય અને ભેંસ ગર્ભાવસ્થા ધારણ કરે અને પછી વિયાય ત્યારે પ્રજોત્પત્તિ કરે અને ત્યારે એ દૂધમાં આવે ત્યારે એ દૂધ છે એનો આપણે ઉત્પાદનનો ઉપયોગ કરીએ છીએ અને એનાથી આપણે આર્થિક ઉપાર્જન કરીએ છીએ. આવું જ ઘેટા અને બકરાઓમાં પણ છે. એટલે ઉત્પાદન અને પ્રજનન તંત્ર અને એની યોગ્ય વ્યવસ્થાપન એ એકબીજાની સાથે જોડાયેલા છે, એકબીજાની સાથે સંકળાયેલા છે અને એકમાં ખામી હોય તો તરત જ આપણને એનું આર્થિક રીતે નુકસાન ભોગવવાનો વારો આવે છે. એટલે આ બાબતમાં જેટલી જાગૃતિ જાળવીશું અને જેટલા આપણે વૈજ્ઞાનિક ઢબે આપણા પશુપાલનને લઈ જઈશું, આગળ લઈ જઈશું, એ એટલું નુકસાન થતું અટકશે અને પશુપાલન છે લાભદાયક અથવા તો આર્થિક રીતે પોસાય તેવું રહેશે. ડૉક્ટર સાહેબે જણાવ્યું એ પ્રમાણે પોષણનું ખૂબ જ મહત્ત્વ છે. આહાર વિહાર આ બંને, આહાર એટલે એમાં જે એને લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો અને દાણ અને સપ્લિમેન્ટ જે મિનરલ્સ એટલે કે ક્ષાર મિશ્રણ આપીએ અને વિટામિન્સ આપીએ અથવા તો બાયપાસ પ્રોટીન બાયપાસ ફેટ દ્વારા આપણે એની જે પોષણની જે જરૂરિયાત છે એને આપણે પૂરી પાડીએ એ અગત્યનું છે. આ ઉપરાંત રોગોથી રક્ષણ આપવાની પણ ખૂબ જરૂર છે. આ ઉપરાંતનો અગત્યનો જે વાત છે એ તમે તમારા ઇકોનોમિક્સને બરાબર સમજો કે કેટલો ખર્ચ કરવાથી શું આપણને લાભ થાય છે. હંમેશા આપણે ખર્ચ કરીએ ત્યારે આપણને એમ લાગે કે આપણે ગુમાવી રહ્યા છે પણ ઘણી વખત આપણને ખર્ચ લેખે લાગે છે. ખાસ કરીને પશુ આહારમાં ખર્ચ કરીએ તે અને પશુની સારવાર બાબતમાં સમયસર પગલાઈએ તે અને કૃત્રિમ વિજ્ઞાન માટે આપણે જે કંઈ પ્રયત્ન કરીએ એ અને ચોકસાઈ રાખીએ પશુ ક્યારે વેતરમાં આવે છે એ બાબતમાં નિરીક્ષણ શક્તિ આપણી જાળવી રાખીએ અને એના માટે થોડી જો કાળજી લઈશું અને સમયસર કૃત્રિમ વિજ્ઞાન કરાવીશું તો પશુ ગાભણ થવાની પણ શક્યતા છે અને બીજા કોઈ પ્રશ્નો નહીં આવે. એટલે ઘણું બધું એકબીજાની સાથે સંકળાયેલું છે. વિષયો બધા એકબીજાની અંદર આપણને એમ લાગે કે આ ઋતુકાળનો પ્રશ્ન છે પણ એ કદાચ પ્રજનન તંત્રમાં એ પ્રશ્ન ઊભો થયો હોય પોષણના કારણે. અને એવી રીતે બીમારીનું પણ એવું જ છે કે શરીર નબળું હોય તો તરત જ બીમારી તરત જ હુમલો કરે અને એના કારણે પશુ વધારે બીમાર પડે અને બધું શરીર નબળું પડે. એટલે આ બધું એકબીજાને અસર કરતા પરિબળો છે. એ બાબતમાં આપણે જાગૃત રહીએ, પશુપાલનને આપણે એક વ્યવસાય તરીકે પ્રોફેશન તરીકે આપણે અપનાવ્યો હોય ત્યારે આના વ્યવસાયના બધા જ પાસાઓનું આપણે ધ્યાન રાખવું પડે. એના વૈજ્ઞાનિક પાસાઓ હોય, આર્થિક પાસાઓ હોય, મેનેજમેન્ટના પાસાઓ હોય, આ બધી જ વસ્તુ બાબતમાં આપણે ખૂબ જ જાગૃત રહેવું જોઈએ અને એનું એક બિઝનેસની રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ. પશુ સાથે લાગણી રાખવી, આપણા પોતાના જાનવર છે એ આપણા અર્થોપાર્જનનો એક માધ્યમ છે એટલે એની કાળજી લેવી એ આપણી ફરજ છે, આપણી જરૂરિયાત પણ છે. એટલે આ બાબતમાં પણ આપણે સચેત રહીએ, જાગૃત રહીએ અને પશુઓનું સ્વાસ્થ્ય સારું રહેશે તો ઉત્પાદન જળવાઈ રહેશે, પ્રજનન તંત્રની કોઈ પણ સમસ્યા ઊભી થાય તેનું સમયસર નિરાકરણ લાવીએ તો આપણને ઓછામાં ઓછી તકલીફ પડશે અને ખાસ કરીને બીમારી અને ખાસ કરીને પ્રજનન તંત્રની બીમારી, ઋતુકાળની સમસ્યા એ બધી સમસ્યાઓનો જો તમે નિરાકરણ સમયસર લાવો તો એક ઋતુકાળ ગુમાયો, એક વેતરનો એક સાયકલ એક ગુમાવ્યું એટલે તરત જ આપણે 21 દિવસનો તો ખાડો પડે જ છે. 21 દિવસનો જે પશુને ખોરાક પાણીનો માવજતનો જે ખર્ચ થાય છે એ તો આપણને માથે જ પડે છે અને ઉત્પાદન એટલું 1 મહિનો પાછળ ઠેલાય છે. એટલે આ બધા એકબીજાની સાથે જોડાયેલા ઘટકો છે અને એ બાબતમાં આપણે જાગૃત રહીએ. આપણા મિત્રોને આપણે આ જ્ઞાન મેળવ્યું કદાચ આપણને ખબર પણ છે કે આવું કરી શકાય અને જે લોકો આપણા માધ્યમથી જોડાઈ નથી શકતા, જે લોકોની પાસે કદાચ એના સાધન
સગવડ નથી અથવા તો સમય નથી અથવા તો આ બાબતમાં જાગૃતિ નથી, એને આપણે આજે કંઈક જ્ઞાન મેળવ્યું છે એ આપણે આપીએ. અને જે આપણે એમ કહેવાય છે ને કરણોપકરણ, એકનો અનુભવ બીજાને કામ આવે, બીજાનો અનુભવ ત્રીજાને કામ આવે, એમ આપણે આ જે છે માહિતીને આપણે ફેલાવીએ, લોકો સુધી પહોંચાડીએ અને બીજા ખેડૂતો પાસે પણ શીખીએ આપણે. અને જે સારા ખેડૂતો સારું ઉત્પાદન મેળવતા હોય એને એની શું ટેવો છે, એની શું પદ્ધતિ છે, એ કઈ રીતે પોતાના પોતાના કામને એ પાર પાડે છે અને કેટલી ચોકસાઈ રાખે છે, એવા જો પોઝિટિવ બધા જે હોય, જે કંઈ સકારાત્મક પગલાઓ હોય એ જો આપણે કોઈની પાસેથી શીખીશું. આપણે ઘણી વખત નકારાત્મક વસ્તુ ઘણી જલ્દી શીખી જઈએ છીએ અને સકારાત્મક બાબતમાં હકારાત્મક બાબતમાં આપણે કંઈ વિચારતા નથી હોતા. તો કોઈએ સારું શું કર્યું એ બાબતમાં જાગૃતિ રાખીએ, આપણે અપનાવીએ તો કદાચ આપણને ફાયદો થશે. આપણને ફાયદો થશે એટલે સમગ્ર રીતે જોવા જઈએ તો આપણા પશુપાલનના વ્યવસાયને ફાયદો થશે, આર્થિક રીતે આપણા ખિસ્સામાં વધારે પૈસા આવશે, વધારે પૈસા આવશે એટલે આપણા કુટુંબની સમૃદ્ધિ પણ એ રીતે એની સાથે જોડાયેલી છે. એટલે મારે વધુ ન કહેતા વિષય નિષ્ણાતે બધા જ વિષયની વાત બહુ સ્પષ્ટ કરી છે, સમજાય એવી રીતે કરી છે, બધા ચિત્રો અને નમૂનાઓ દ્વારા પણ એમણે સમજાવવાની કોશિશ કરી છે, સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે આજનું આ વક્તવ્ય ખૂબ સારું અને લાભકારક રહેશે. હવે પછી પણ જ્યારે જ્યારે આ વેબસાઇટ ખોલીને ફેસબુક પરથી અથવા તો પછી યુટ્યુબ પરથી તમે આ પ્રવચન સાંભળશો તો ફરી ફરીને તમે એ માહિતી મમળાવી શકશો, એનો ઉપયોગ કરી શકશો અને આપણા મિત્રોને પણ આ બાબતમાં જણાવીએ. અને આપ સૌ આજે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપે પશુપાલક મિત્રોને પશુ સમયસર વિહાન થાય, વધુમાં વધુ બચ્ચા મળે એના માટે કેવી કેવી કાળજી રાખવી જોઈએ એના વિશે ખૂબ જ વિસ્તૃત અને સુંદર માહિતી આપી, ખૂબ ખૂબ આભાર સાહેબ. તો પશુપાલક મિત્રો, જો પશુ સમયસર ગરમીમાં આવે, સમયસર એમાં કૃત્રિમ બીજદાન કરાવીએ, સમયસર ગાભણ થાય, વિહાય, તો એ પશુ એની પોતાની જિંદગી દરમિયાન વધુમાં વધુ વિહાણ કરે, વધુમાં વધુ બચ્ચા આપે, વધુમાં વધુ દૂધ ઉત્પાદન કરી શકે અને બે વિહાણ વચ્ચેનો જે સમયગાળો હોય એ ટૂંકો કરી શકાય, પશુ પડતર બનતું અટકે અને પશુપાલકને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થાય. તો આ તબક્કે આપણી સાથે ઉપસ્થિત આણંદ વેટરનરી કોલેજના ડૉક્ટર ડીવી ચૌધરી સાહેબ, કે જેઓ આજે આપણને પશુઓમાં ઋતુકાળ નિદાન માટેની અવનવી ટેકનિકો શીખવાડી, એ બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપની સાથે અને આ કાર્યક્રમને સીધો જ માર્ગદર્શન આપનાર અને પથદર્શક એવા કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર પી એચ વાટલિયા સાહેબ, સવિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર જે એસ પટેલ સાહેબ, ડૉક્ટર શ્રદ્ધાબેન અને અમારી સાથે જોડાયેલા સૌ પશુપાલક મિત્રો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે આજનું સત્ર અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે આપણે આવતા મંગળવારના બપોરે 3 વાગે ફરીથી મળીશું એક નવા જ વિષય અને નવા વક્તા સાથે. ત્યાં સુધી રજા આપશો અને આપના મિત્રોને પણ અમારી કામધેનુ યુનિવર્સિટીની ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ જોવાનું કહેવાનું ચૂકશો નહીં. નમસ્કાર.